પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનમાં જોઈશું મૂલ્યાંકન એક. મૂલ્યાંકન એકમાં જોઈશું પ્રશ્ન નંબર એક. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું. પહેલું છે એક લીટર બરાબર 1000 મિલી લીટર. બીજું છે 9 મેટ્રિક ટન બરાબર 9000 કિલોગ્રામ. ત્રીજું છે વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે. ચોથું છે ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કચ્છ છે. પાંચમું સાદી ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ થાય છે. છઠ્ઠું ઝીણા અક્ષરો મોટા જોવા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર એક બ પ્રશ્ન નંબર એક બમાં જોઈએ તો સાણંદ તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલો છે. સાચા ખરા ખોટાની નિશાની કરે છે તો પહેલામાં આવે છે ખરું. બીજું છે ખેડા જિલ્લાનું જિલ્લા મથક ખેડા છે તો ખોટું. સાણંદ તાલુકો એ અમદાવાદ જિલ્લામાં જ આવેલું છે અને ખેડાનું જિલ્લા મથક એ નડિયા છે, ખેડા નથી. પ્રશ્ન નંબર બે અ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી પાંદડું જે વૃક્ષનું છે તે વૃક્ષનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો પહેલું પાંદડું શેનું છે? પપૈયાનું. બીજું પાંદડું શેનું છે? વડનું. તો બોક્સમાંથી પસંદ કરી અને પહેલામાં પપૈયો અને બીજામાં વડ લખવાનું રહેશે. હવે જોઈએ પ્રશ્ન નંબર બે બ નીચે કેટલાક વિજ્ઞાનીઓ અને તેમની શોધોના ચિત્ર આપેલા છે. દરેક શોધના ચિત્રની નીચે ખાલી જગ્યામાં તે શોધનું નામ લખો. હવે અહીંયા જે વૈજ્ઞાનિક છે એમનું નામ છે જ્હોન લુઈસ લોગી બાયર. તો એ વૈજ્ઞાનિકે આ શેની શોધ કરી હતી? તો અહીંયા લખવાનું છે ટે લી વિઝન. જ્હોન લુઈસ લોગી બાયર નામના વૈજ્ઞાનિકે ટેલિવિઝનની શોધ કરી હતી. બીજું જોઈએ કે બીજું છે થોમસ આલ્વા એડિશન. આ વૈજ્ઞાનિકનું નામ છે થોમસ આલ્વા એડિશન. તો એમણે જેની શોધ કરી હતી? થોમસ આલ્વા એડિશન નામના વૈજ્ઞાનિકે વીજળીના ગોળાની શોધ કરી હતી. આ છે વીજળીનો ગોળો. પ્રશ્ન નંબર બે ક જોઈએ. નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. ખોટું ચેકી નાખી અને સાચું વાક્ય બનાવવાનું છે. પહેલું છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે. ચોટીલો અને ગિરનાર બે આપેલું છે તો ચોટીલા પર ચેકો. બીજું છે કચ્છના નાના રણમાં ઘુડખરનું કે રીછનું અભયારણ્ય છે? તો રીછનું ચેકો. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ લોખંડી પુરુષ તરીકે જાણીતા હતા. તો જવાહરલાલ નહેરુ ચેકી નાખી. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. ચોથું છે મધર ટેરેસા કે ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા વડાપ્રધાન હતા? તો જે મધર ટેરેસા ચેકી નાખી અને ઇન્દિરા ગાંધી એ પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ ત્રણમાં જોઈએ
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખો. બનાસ નદી પર કયો બંધ છે? પહેલું છે, બનાસ નદી પર કયો બંધ છે? તો કે દાંતીવાડા. કમાટી બાગ ક્યાં આવેલો છે? બે નંબરમાં જોઈએ તો વડોદરા. ત્રણ નંબરમાં જોઈએ, સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મોઢેરા. ચાર નંબરમાં જોઈએ, વડનગર કયા જિલ્લામાં આવેલો તાલુકો છે? મહેસાણા જિલ્લામાં આવેલો તાલુકો છે. પાંચ, તાપી જિલ્લાનું જિલ્લા મથક કયું છે? વ્યારા. તાપી જિલ્લાનું જિલ્લા મથક વ્યારા છે. પ્રશ્ન નંબર ત્રણ બ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી સંદેશા વ્યવહારના સાધનનું નામ બોક્સમાંથી પસંદ કરે. ખાલી જગ્યામાં લખો. પહેલું છે મોબાઈલ ફોન. પહેલું ચિત્ર જે છે જે મોબાઈલ ફોન. બીજું ચિત્ર છે એટલે કે બીજું સંદેશા વ્યવહારનું સાધન છે ઉપગ્રહ. અને ત્રીજું છે પોસ્ટ કાર્ડ. ત્રીજું ચિત્ર છે પોસ્ટ કાર્ડ, ઉપગ્રહ અને મોબાઈલ ફોન. અહીંયા જોયું આપણે ત્રણ સાધનના નામ. હવે જોઈશું પ્રશ્ન નંબર ચાર અ. ચાર અમાં જોઈએ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી રમતના સાધન સાથે સંબંધિત રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. પહેલું છે હોકી. આ ચિત્ર શેનું છે? હોકીનું. બીજું છે ફૂટબોલ. આ રમતનું નામ છે ફૂટબોલ. અને ત્રીજી રમતનું નામ છે ટેબલ ટેનિસ. આ હતી ત્રણ રમતોના નામ. આ તો પ્રશ્ન નંબર ચાર અ. હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર બ. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. પહેલું લખો, હું ઘરની સફાઈ કરવામાં ઉપયોગી છું, વેક્યુમ ક્લીનર. બીજું છે વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા મારો ઉપયોગ થાય છે, ટેસ્ટર. હવે પ્રશ્ન નંબર ચાર ક લખો. નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખો. અ વિભાગમાંથી સાચો બમાં લખો. અમાં રાજ્યો આપ્યા છે, બમાં રાજધાની આપી છે. તો પહેલામાં છે ઓડિશા, તો એનું છે ભુવનેશ્વર. બીજું છે ત્રિપુરા, એનું અગરતલા. અને ત્રીજું છે રાજસ્થાન, તો એનું જયપુર. આ હતો આપણો પ્રશ્ન નંબર ચાર ક. હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ માં, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની સાથે આપેલા નામની સામે તેમના માટેનો ઓળખ શબ્દ બોક્સમાંથી પસંદ કરીને લખો. આ ચિત્ર છે, એમનું નામ છે સુભાષચંદ્ર બોઝ. તો એ આઝાદ હિન્દ ફોજ ના ઘડવૈયા હતા. હવે આગળ જોઈએ. બીજું છે ડૉક્ટર અબ્દુલ કલામ. તો એ મિસાઇલ મેન તરીકે જાણીતા હતા. હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ બ. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી શસ્ત્રનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. પહેલું આ છે એને કહેવાય વિમાન વાહક જહાજ. બીજું છે એને કહેવાય લડાયક વિમાન. પ્રશ્ન નંબર પાંચ ક. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી નામાંકિત મહિલાનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. આ જે છે એમનું નામ છે એમ એસ સુભુલક્ષ્મી. બીજું ચિત્ર છે એમનું નામ છે બચેન્દ્રી પાલ. હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ ડ.
નીચે આપેલી દરેક શ્રેણીમાં તરત પછી કયું પ્રતીક આવશે? તો પહેલું છે એ સાત્યાનું નિશાન છે, એમાં એક ગોળ છે. બીજા સાત્યામાં બે ગોળ છે. ત્રીજા સાત્યામાં ત્રણ ગોળ છે. ચોથા સાત્યમાં ચારેય ચપટપકા ગોળ કરવાનું રહેશે. બીજું છે ગોળ રાઉન્ડ કરેલું છે, એમાં જે ચોરસ કર્યો છે એમાં એક ભાગ રેખાંકિત કરેલો છે, બીજામાં બીજો ભાગ રેખાંકિત કરેલો છે આ બાજુનો, ત્રીજા ગોળમાં આ બાજુનું રેખાંકિત કરેલું છે. તો હવે જે સામે જવાબ છે એ ચોથામાં આ અહીંયાનો ભાગ આપણે રેખાંકિત કરવાનો રહેશે. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. મૂલ્યાંકન એક એનો મેં તમને વિડીયો બનાવ્યો. તમારે નો જોઈ આ સામાન્ય જ્ઞાનની નોટની અંદર લખવાનું રહેશે.